ધોરણ ચાર કોમ્પ્યુટર સ્વાધ્યાય પોથી પાઠ બીજો એનું સ્વાધ્યાય જોઈએ. સૌથી પહેલા પહેલો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પહેલી, કોમ્પ્યુટરના મુખ્ય કાર્ય ખાલી જગ્યા અલ્પવિરામ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે, પહેલું ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ, ઓબ્લિક કીબોર્ડ, માઉસ અને મોનિટર. તો આટલા ઓપ્શન આપેલા છે, આટલામાંથી તમારે ત્રણ જવાબ આપવાના છે, કોઈ પણ ત્રણ. તો એમાં પહેલું આવશે ઇનપુટ, બીજું આવશે પ્રોસેસિંગ અને ત્રીજું આવશે આઉટપુટ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. કીબોર્ડ અને માઉસ ખાલી જગ્યા માટેના સાધનો છે, એમાં જવાબમાં આવશે. સૌથી પહેલા તો ઉપર પહેલી જે ખાલી જગ્યા છે એમાં ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટની નીચે લાઈન કરી લેવાની છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. કીબોર્ડ અને માઉસ ખાલી જગ્યા માટેના સાધનો છે, તો ઇનપુટ માટેના સાધનો છે કે આઉટપુટ માટેના સાધનો છે? તો એનો જવાબ આવશે ઇનપુટ. તો તમારે ઇનપુટની નીચે લાઈન કરી લેવાની છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા એ પ્રોસેસિંગ માટેનું સાધન છે, જવાબમાં આવશે સીપીયુ કે માઉસ? તો એનો જવાબ આવશે સીપીયુ. તો સીપીયુ ની નીચે તમારે લાઈન દોરી લેવાની છે. ત્યારબાદ મોનિટર અને પ્રિન્ટર ખાલી જગ્યા માટેના સાધનો છે. મોનિટર અને પ્રિન્ટર શેના માટે સાધનો છે? ઇનપુટ માટેના છે કે આઉટપુટ માટેના છે? તો જવાબ આવશે આઉટપુટ. તો તમારે આઉટપુટ ની નીચે લાઈન દોરી લેવાની છે. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા. ખાલી જગ્યા એ નિર્દેશન માટેના સાધન તરીકે પણ ઓળખાય છે. કીબોર્ડ અથવા તો માઉસ, આ બેમાંથી કયો જવાબ આવશે? તો જવાબ આવશે માઉસ. ત્યારબાદ માઉસ ની નીચે લાઈન કરી લેવાની. ત્યારબાદ કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, મોનિટર કે કીબોર્ડ? તો એનો જવાબ આવશે કીબોર્ડ. તો કીબોર્ડ ની નીચે લાઈન કરી લેવાની. ત્યારબાદ સીપીયુ એટલે ખાલી જગ્યા. એમાં આવશે સીપીયુ નું પૂરું નામ પૂછ્યું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે કોમન પ્રોસેસિંગ યુનિટ? તો એનો જવાબ આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો એની નીચે લાઈન કરી લેવાની. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા, કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, મોનિટર અથવા તો પ્રિન્ટર? તો એ બેમાંથી જવાબ આવશે પ્રિન્ટર. તો પ્રિન્ટરની નીચે લાઈન દોરી લેવાની છે. ત્યારબાદ આગળ નવમી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઉપર આઉટપુટ જોઈ શકાય છે. શેના ઉપર આઉટપુટ જોઈ શકાય છે? મોનિટર કે માઉસ? તો એનો જવાબ આવશે મોનિટર. તો મોનિટર ની નીચે લાઈન કરી લેવાની છે. ત્યારબાદ ખાલી જગ્યા પર 100 કરતા વધારે કી આવેલી હોય છે, કીબોર્ડ ઉપર આવેલી હોય છે કે માઉસ ઉપર? તો એનો જવાબ આવશે કીબોર્ડ. તો કીબોર્ડ ની નીચે લાઈન કરી લેવાની રહેશે. ત્યારબાદ આગળ 11મી ખાલી જગ્યા. ખાલી જગ્યા પર બે કે ત્રણ બટન આવેલા હોય છે, જવાબમાં શું આવશે? મોનિટર આવશે કે માઉસ આવશે? તો એનો જવાબ આવશે માઉસ. માઉસ ઉપર બે કે ત્રણ બટન આવેલા હોય છે. ત્યારબાદ 12મી ખાલી જગ્યા. ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય, સીપીયુ ને કહેવાય કે માઉસ ને કહેવાય? તો એનો જવાબ આવશે સીપીયુ. સીપીયુ ને કોમ્પ્યુટરનું મગજ કહે છે. તો સીપીયુ ની નીચે લાઈન દોરી લેવાની છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો. તો કૌંસ બોલું છું, મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. હવે પ્રશ્ન પહેલો જોઈએ, કોમ્પ્યુટરના મુખ્ય બે કાર્ય, કોઈ પણ બે કાર્ય લખવાના છે. તો ઉપર જે તમને વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાંથી કોમ્પ્યુટરના જે કાર્ય છે એક પછી એક લખવાનું છે, અક્ષર સારા કરવાના છે.
તો પેલું આવશે ઇનપુટ અને પ્રોસેસિંગ, બીજું આવશે આઉટપુટ. આ ત્રણ કાર્ય છે, તમારે કોઈ પણ બે જ કાર્ય લખવાના છે. મેં ત્રણ ને ત્રણ તમને આપી દીધા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઇનપુટ માટેના કોઈ પણ બે સાધનોના નામ, તો પેલું આવશે કીબોર્ડ અને બીજું આવશે માઉસ. ત્યારબાદ આગળ જોઈએ આઉટપુટ માટેના બે સાધનોના નામ, તો પેલું આવશે મોનિટર, બીજું આવશે પ્રિન્ટર. ત્યારબાદ ચોથો, વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા બે સાધનોના નામ. જો કોમ્પ્યુટરના જેટલા સાધન છે ને, એ સાધન સીપીયુ બોક્સ સાથે જોડાઈ શકાય વાયર દ્વારા, એવા કોઈ પણ બે સાધનના નામ આપવાના છે. તો હું અત્યારે મારી પાસે જેટલા સાધન છે બધા જ નામ આપી દઉં છું. કીબોર્ડને વાયર દ્વારા જોડી શકાય, માઉસને જોડી શકાય, મોનિટરને જોડી શકાય અને પ્રિન્ટરને જોડી શકાય. તમારે બે સાધનોના નામ લખવાના છે, કોઈ પણ બે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અને બ સાથે જોડો. જોડવું છે અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનું. તો અહીંયા અવિભાગ છે, એની સામે જે જવાબ આવતો હોય બ વિભાગનો, તે અહીંયા ઉત્તર લખેલું છે ત્યાં એનું કૌંસ લખવાનું છે. તો સૌથી પહેલા પેલું છે ત્યાં શું આવશે, તો કે આઉટપુટ દર્શાવે છે. તો આઉટપુટ કોણ દર્શાવે છે, તો કે મોનિટર દર્શાવે છે. ત્યારબાદ અહીંયા છે ને આ બીજો વિકલ્પ આવશે, માય બાય મિસ્ટેક છે, અહીંયા આવશે બે. તો અહીંયા આઉટપુટ આઉટપુટ છાપે છે, તો અહીંયા જવાબ આવશે પ્રિન્ટર. તો અહીંયા બે વિભાગમાં શું જવાબ આવશે, તો કે પ્રિન્ટર જવાબ આવશે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે અહીંયા ટુ પણની જગ્યાએ શું થશે, ટુ થશે. ત્યારબાદ ત્રીજું, નિદર્શન માટેનું સાધન છે, તો કે એમાં ઈ જવાબ એટલે કે માઉસ આવશે. ત્યારબાદ ચોથું, લેટર પી દર્શાવે છે, તો કે લેટર પી કોણ દર્શાવે, તો કે એ કીબોર્ડ દર્શાવે. ત્યારબાદ પાંચમું, ઇનપુટ પર પ્રક્રિયા કરે છે, તો એમાં બી જવાબ આવશે, એટલે કે સીપીયુ જવાબ આવશે. તો આટલું છે તમારે મેઇન પ્રશ્ન, ત્રીજો છે ઈ દર્શાવવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ સ્વાધ્યાય અહીં આપણે પૂરું થઈ છે. તો આ ખાસ જવાબ જોઈ લેજો, બીજાનો જે આઉટપુટ છાપે છે તો ત્યાં પ્રિન્ટર આવશે. થેન્ક યુ.